નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ વિષય અંગ્રેજી યુનિટ થ્રી ટ્રાવેલ ટાઈમ પાર્ટ થ્રી તો અહીં એક્ટિવિટી ફોર એ ચિત્ર જુઓ અને તેનું વર્ણન સાંભળો જોડીમાં બેસો અને તે વર્ણન મોટેથી વાંચો તમારા મિત્રને સંભળાવો હવે અહીં તમને એક ચિત્ર દેખાય છે સાનું ચિત્ર છે દરિયા કિનારાનું ત્યાં બલૂન મેન છે ત્યાં ગોલુ અને પિંકુ રમી રહ્યા છે હવે આપણે અહીં આ વર્ણન સમજીએ

ગોલુ અને પિંકુ ક્રિકેટ રમી રહ્યા છે પ્લેઇંગ એટલે રમી રહ્યા છે ગોલુ હેઝ અ બેટ ગોલુ પાસે બેટ છે પિંકુ હેઝ અ બોલ પિંકુ પાસે દડો છે બોલ એટલે દડો ધેર ઇઝ અ બલૂન મેન એટલે કે એક ફુગાવાળો છે બલૂન મેન એટલે કે ફુગાવાળો હી હેઝ બલૂન્સ એટલે કે તેની પાસે ફુગ્ગા છે ધે ગો ફોર પિકનિક બાય બસ તેઓ બસ દ્વારા પ્રવાસમાં કયા છે હવે એક્ટિવિટી 4b જોડીમાં કામ કરો એક્ટિવિટી 4a વાંચો કોની પાસે શું છે તે શોધીને લખો હવે તમારે એક્ટિવિટી 4b આપણે જે વર્ણન સમજ્યા એ વાંચવાનું છે અને કોની પાસે શું છે તે શોધીને લખવાનું છે પિંકુસ મધર હેસ તો પિંકુના મમ્મી પાસે શું હતું નેહાબેન પાસે તો કે તેની પાસે બાસ્કેટ ત્યાર પછી પિંકુસ ફાધર હેસ પિંકુના પપ્પા પાસે શું છે તેના પિતા પાસે શું હતું તે શું વાંચી રહ્યા હતા એ ન્યૂઝપેપર ત્યાર પછી નેહાબેન ડોટર્સ એટલે કે કોણ થશે નેહાબેન ડોટર્સ એટલે કે હવે તેની પાસે શું છે તો કે બોલ નેહાબેન ના ડોટર એટલે કે કોણ થશે ગોલુ કે પિંકુ તો કે પિંકુ ત્યાર પછી રોહિતભાઈ સન એટલે કે ગોલુ ગોલુ હેઝ અ બેટ ગોલું પાસે શું હતું બેટ હવે હવે અહીં આપણે એક્ટિવિટી ફોર એ માં કેટલી વાર આવ્યા છે ગણો અને લખો અહીં આપેલા શબ્દ એક્ટિવિટી ફોર એ માં કેટલી વાર આવ્યા છે તે આપણે ગણવાના છે અને લખવાના છે જે આપણે પેરેગ્રાફ શીશો દરિયા કિનારા વાળો જે આપણે પેરેગ્રાફ સમજ્યા તેમાં કેટલી વાર આવેલા છે તે આપણે અહીં લખવાનું છે તો સૌથી પહેલા હેસ હેસ ગણો પેરેગ્રાફમાં તમારી બુકના જે પેરેગ્રાફ છે તેમાં ગણો હેસ કેટલી વાર છે તો કે હેસ છે પાંચ વાર છે ત્યાર પછી ધેર ગણો જોઈ કેટલી વાર આવેલા છે તો કેટલી વાર છે તો પિંકુ છે ત્રણ વાર છે હવે મધર ગણો મધર કેટલી વાર આપેલું છે તે પેરેગ્રાફમાં તમારે ગણવાનું છે કેટલી વાર છે એક વાર ત્યાર પછી સી

નીચે આપેલા વર્ણોથી શરૂ થતા અક્ષરો એક્ટિવિટી 4 એ માંથી શોધો લખો અને નવા ઉમેરો એક્ટિવિટી 4 એ કે શીશોર વાળો જે પેરેગ્રાફ છે એ એમાંથી તમારે અહીં આપેલા વર્ણોથી એટલે કે b c s t i n આ વર્ણોથી શરૂ થતા જે શબ્દ છે એ શોધવાના છે અને અહીં લખવાના છે અને તમારે નવા શબ્દ છે એ પણ ઉમેરવાના છે સૌથી પહેલા b

સમજ્યા તેના આધારે જ અહીં પ્રશ્નના જવાબ છે આપણે આપવાના છે હુ હેઝ અ બેટ કોની પાસે બેટ હતું તો કે ગોલુ હેઝ અ બેટ ત્યાર પછી હુ ઇઝ ગોલુસ મધર ગોલુના મમ્મી કોણ છે ગોલુની માતા કોણ છે તો કોણ હતું નેહાબેન નેહાબેન ઇઝ ગોલુસ મધર ત્યાર પછી વોટ ઇઝ પિંકુસ મધર્સ નેમ પિંકુના માતાનું નામ શું હતું તો કે પિંકુસ મધર્સ નેમ ઇઝ નેહાબેન

ચિત્રમાં ક્યાંય જ પાણી નથી તમને ચિત્રમાં ક્યાંય પાણી દેખાય છે તો કે હા દેખાય છે તો આ વાક્ય છે ખોટું છે તેથી ત્યાં શું આવશે ફોલ્સ હવે જોઈએ આગળ એક્ટિવિટી ફોર જી શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી સાચું વાક્ય બનાવો હવે તમને અહીં શબ્દો આપેલા છે જે આડા અવડા છે નેહા બેન ફ્રૂટ હેસ તો તે વાક્ય નથી બને તો આપણે આ શબ્દ છે એને યોગ્ય ક્રમમાં ગોઠવી અને સાચું વાક્ય બનાવવાનું છે

ઈસ પિંકુ ગોલુસ સિસ્ટર હવે વિદ્યાર્થી મિત્રો આવતા વીડિયોમાં આપણે એક્ટિવિટી 6 ભણીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત